જીએસટી કાયદા હેઠળ કોમ્પોઝિશન લેવી સ્કીમ એ ટેક્સ વસૂલવાની એક સરળ પદ્ધતિ છે, જે નાના કરદાતાઓ માટે રચાયેલ છે, જેમનું કુલ વાર્ષિક ટર્નઓવર AATO 8 ઉલ્લેખિત રાજ્યોમાં 75 લાખ અથવા અન્ય રાજ્યોમાં 1.5 કરોડ સુધી છે. સેવાઓના વિશિષ્ટ સપ્લાયર માટે માલના સપ્લાયર્સનું કુલ વાર્ષિક ટર્નઓવર 50 લાખ સુધી છે. કોમ્પોઝિશન લેવી સ્કીમનો હેતુ સરળતા લાવવાનો અને નાના કરદાતાઓ માટે અનુપાલન બોજને હળવો કરવાનો છે. આ યોજના હેઠળ રજિસ્ટર્ડ કરદાતાએ દર ત્રિમાસિક ગાળામાં તેના કુલ વાર્ષિક ટર્નઓવરની થોડી ટકાવારી ટેક્સ તરીકે ચૂકવવાની હોય છે. આવા કરદાતાએ વિસ્તૃત રેકોર્ડ રાખવાની જરૂર નથી અને તેણે ફોર્મ GSTR 04 સાદું વાર્ષિક રિટર્ન ફાઇલ કરવું પડશે. કોમ્પોઝિશન લેવી સ્કીમ હેઠળ નોંધણી માટેની તમારી પાત્રતા નક્કી કરવા માટે સૌ પ્રથમ તમારે તમારા કુલ વાર્ષિક ટર્નઓવરની ગણતરી કરવાની જરૂર છે. કોમ્પોઝિશન સ્કીમ માટે ટર્નઓવરની ગણતરી કરવા માટે સમાન પેન ધરાવતા તમામ વ્યવસાયોનું ટર્નઓવર ઉમેરવું પડશે. તે નીચે દર્શાવેલી શ્રેણીઓમાં આવતા તમામ ભાયા પુરવઠાના મૂલ્યનો સરવાળો છે. કરપાત્ર પુરવઠો, મુક્તિ પુરવઠો, પરંતુ ઇન્વર્ટ સપ્લાયના મૂલ્યને બાકાત રાખે છે કે જેના પર વ્યક્તિ દ્વારા રિવર્સ ચાર્જના ધોરણે અને GST કાયદા હેઠળ ચૂકવવામાં આવેલા સેસ કરને ઉમેરીને ચૂકવવામાં આવશે. થાપડો, લોન અથવા એડવાન્સ વિસ્તરણ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓના મુક્ત પુરવઠાનું મૂલ જ્યાં સુધી વિચારણા વ્યાજ અથવા ડિસ્કાઉન્ટના માર્ગ દ્વારા રજૂ કરવામાં આવે છે. આ યોજના પસંદ કરવા માટે GST કાયદા હેઠળ નોંધણી ફરજિયાત છે. નવા GST રજિસ્ટ્રેશન અરજદાર ફોર્મ GST REG 01 ભાગ B હેઠળ જરૂરી માહિતી આપીને યોજના પસંદ કરી શકે છે. કોઈપણ નોંધાયેલ વ્યક્તિ કે જે કોમ્પોઝિશન લેવી પસંદ કરવા માંગે છે તેણે GST CMP 02 ફાઇલ કરવું પડશે. આ GST પોર્ટલ પર લોગિન કરીને ઓનલાઈન કરી શકાય છે. આ સૂચના નાણાકીય વર્ષની શરૂઆત પહેલા આપવી જોઈએ. એકવાર સ્કીમ માટે દાખલ કરવામાં આવેલી સૂચના જ્યાં સુધી કરદાતા GST હેઠળ કોમ્પોઝિશન સ્કીમ માટે પાત્ર છે ત્યાં સુધી માન્ય રહેશે. કોમ્પોઝિશન કરદાતાએ પુરવઠાના કુલ મૂલ્ય પર વિશેષ દરે કર ચૂકવવો જરૂરી છે. પાત્ર ઉત્પાદક માટે કુલ વાર્ષિક ટર્નઓવરના 1% 0.5% CGST અને 0.5% SGST અથવા UTGST દરે કર ચૂકવવા પાત્ર છે. CGST એક્ટના Schedule 2 Para 6 કલમ 2 ઉલ્લેખિત સપ્લાય કરવામાં રોકાયેલા યોગ્ય વ્યક્તિ માટે, જેમ કે રેસ્ટોરન્ટ સેવા પ્રદાતા, વાર્ષિક કુલ ટર્નઓવરના 5% 2.5% CGST અને 2.5% SGST અથવા UTGST દરે કર ચૂકવવા પાત્ર છે. યોગ્ય સપ્લાયર એટલે કે વેપારીઓ માટે કુલ વાર્ષિક ટર્નઓવરના 1% 0.5% CGST અને 0.5% SGST અથવા UTGST દરે કર ચૂકવવા પાત્ર છે. આ યોજના યોગ્ય સેવા પ્રદાતા માટે પણ ઉપલબ્ધ છે, જે વાર્ષિક કુલ ટર્નઓવરના 6%, 3% CGST અને 3% SGST અથવા UTGST દરે કર ચૂકવવા પાત્ર છે. કોમ્પોઝિશન સ્કીમ હેઠળ કરની જવાબદારી સંબંધિત ક્વાર્ટર પછીના મહિનાની 18મી તારીખ સુધીમાં ચલણ CMP 08 દ્વારા દર ક્વાર્ટરમાં ચૂકવવાની જરૂર છે. કોમ્પોઝિશન સ્કીમ પસંદ કરનાર વ્યક્તિએ અમુક શરતોનું પાલન કરવું પડશે. કરપાત્ર વ્યક્તિએ જેણે સ્કીમનો વિકલ્પ પસંદ કર્યો હોય તેને પુરવઠાનું બિલ જારી કરવું પડે છે, કારણ કે તે GST હેઠળ કરપાત્ર ઇનવોઇસ જારી કરવા માટે યોગ્ય નથી.
તેણે તેમના દ્વારા જારી કરાયેલા દરેક પુરવઠાના બિલની ટોચ પર કોમ્પોઝિશન કરપાત્ર વ્યક્તિ જે પુરવઠા બદલ કર વસૂલવા માટે યોગ્ય નથી એવા શબ્દોનો ઉલ્લેખ કરવાનો રહેશે. આવી કરપાત્ર વ્યક્તિ ખરીદી પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા માટે યોગ્ય નથી. તેણે દરેક નોટિસ બોર્ડ પર કોમ્પોઝિશન ટેક્સેબલ પર્સન શબ્દોનો ઉલ્લેખ કરવાની જરૂર છે અથવા તેના દરેક વ્યવસ્થાના સ્થળે અગ્રણી સ્થાને તેનું સાઇનબોર્ડ પ્રદર્શિત થાય છે. કોમ્પોઝિશન કરદાતાઓ દ્વારા અમુક પ્રતિબંધોનું પણ પાલન કરવાનું હોય છે. તે માલ કે સેવાઓનો કોઈ પણ આંતરરાજ્ય પુરવઠો કરી શકશે. તે કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિ કે ન બિન નિવાસી કરપાત્ર વ્યક્તિ ન હોઈ શકે. નોંધનીય છે કે 1 ઓક્ટોબર 2023 CGST એક્ટ 2017 કલમ 10 સુધારો કરવામાં આવ્યો છે અને હવે ઈ કોમર્સ ઓપરેટર્સ દ્વારા માલનો સપ્લાય કરતા વ્યવસાયો પણ જો અન્ય શરતો પૂરી થાય તો કોમ્પોઝિશન સ્કીમ પસંદ કરી શકે છે. જે વ્યક્તિનું કુલ ટર્નઓવર નિર્દિષ્ટ કરેલ યોગ્યતાની મર્યાદા કરતાં વધી ગયું હોય અથવા જો તે આ યોજનાને ખોટી રીતે પસંદ કરે તો તેણે ફોર્મ GST CMP 04 યોજનામાંથી ઉપાડને સૂચિત કરેલ દિવસથી 7 દિવસની અંદર દાખલ કરીને કોમ્પોઝિશન લેવી સ્કીમમાંથી નાપસંદ કરવાની રહેશે, જેના પર થ્રેશોલ્ડ મર્યાદા ઓંગળવામાં આવી છે. સ્કીમમાંથી નાપસંદ કર્યા પછી સામાન્ય કરદાતાની જેમ તેને ટેક્સ ચૂકવવો પડશે. દરેક કરપાત્ર સપ્લાય માટે ટેક્સ ઇન્વોઇસ જારી કરવો પડશે અને તે પછી તેનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે યોગ્ય ગણાય છે.